विशेष अहेवालनी अंदर हूँ सौ दर्शक मित्रों विजय जोटवा हार्दिक स्वागत करूँ छूँ। भारतीय रुपयो भारतीय चलणनी जो बात करवामां आवे तो वर्षो पहला आर्थिक व्यवहार माटे लोको अनाज अने पशुपालननी आप ले करता हता। त्यारबाद 2600 वर्ष पहला अलग अलग धातुना गोल टुकड़ा में अलग अलग प्रकारनु पंचिंग करी अने पैसो बनावामां आवतो। समय जता चांदीना सिक्कानो उपयोग करवामां आवतो अने चांदी एटले रूपू अने रूपाना आधारे शब्द अस्तित्वमां आव्यो रूपियो। जो कि आ परंपरा ईस्वीसन बीजी सदी थी छठी सदी सुधी अस्तित्वमां रही। त्यारबाद अलग अलग राज्यों में अलग अलग राजाओना सिक्काओनुं चलन पण चालतुं हतुं। त्यारबाद रूपियाना योग्य नियमन माटे भारतीय रिजर्व बैंकनी स्थापना करवामां आवी हती अने आ रिजर्व बैंक द्वारा 5 पैसा 10 पैसा रूपियोथी लई अनेक सिक्काओ अने चलनी नोटोनुं मुद्रीकरण करवामां आव्युं। तो दर्शक मित्रों आजे आ विशेष कार्यक्रम अंतर्गत एवा ज एक विशिष्ट व्यक्ति ने मळवुं छे के जेमणे तमाम कलेक्शन ने आ रुपियानुं कोन्सनुं तमाम कलेक्शन अने नोटो आज दिवस सुधी जेटली रिजर्व बैंक द्वारा जेटली नोट प्रकाशित थई छे ते तमामनुं कलेक्शन पोताना जीवन दरमियान अनेक वर्षोनो अनुभव बाद पोताना जीवनना अमूल्य समय ने आ क्षेत्र में जेमणे समर्पित कर्युं छे तमाम रुपियानुं जेमनी पासे कलेक्शन छे एवा एक विशिष्ट व्यक्ति एटले गीर सोमनाथना ऊना तालुकाना नरेन्द्रभाई सोरठिया आजे आपणे साथे कार्यक्रमनी अंदर जोडायेला छे। नरेन्द्रभाई खूब खूब कार्यक्रममां हुं तमारुं स्वागत करूं छुं। મેં સાંભળ્યું છે કે વર્ષોથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો અને તમારા જીવનને ધન્યવાદ કે તમારો અમૂલ્ય સમયને આ એક શોખ ખાતર અને આ દુનિયાને આવનારી પેઢી માટેનો એક સંગ્રહ છે એવો ચોક્કસ શબ્દ વાપરી કે આવનારી પેઢીને આ ખ્યાલ આવશે કે કેવા રૂપિયા હતા અને શરૂઆતથી કલેક્શન છે તમારી પાસે અને અત્યારની પેઢીને આમાંથી કંઈક નવું જાણવા મળશે કેવી રીતે આનો જે લગાવ નાનપણથી જ લગાવ હશે સ્વાભાવિક છે તે કેવી રીતે લગાવ થયો એ અને તમારું જે આમાં રસ કેવી રીતે ઉત્પન્ન થયો આ તમામ વાતો કરવી છે અને ભારત દેશનું તો ખરું જ એવા 202 દેશનું આવી રીતે નાણું તમારી પાસે છે તો નરેન્દ્રભાઈ સૌ પ્રથમ તમે થોડો પરિચયથી શરૂ કરીએ અને આમાં રસ કેવી રીતે લાગ્યો ત્યારબાદ ભારતીય નાણું એટલે ભારતીય કોન્સ વિશે અમને માહિતી આપો। થેન્ક યુ। ગીર સોમનાથના રહેવાસી, બાલ્યકાળથી જ મને એક શોખ છે વિશ્વભરના સિક્કાને નોટો ભેગી કરવાનો। મને પ્રેરણા મળી મારી દાદીમાં, દાદા અને બા બાપુજી પાસેથી, કે જૂની રૂઢી પ્રમાણે હતા આમ એમની પાસે જૂના સિક્કાઓ હતા, એકાની, બે આની અને ઢબુડી, કે જેને ઢબુડી નામ કહેતા દરેક દર્શક મિત્રો હશો, અડધો આનો કહેતા, એમની પાસે હતા અને એમની પાસેથી મને એમને આપ્યા। મને કે આ રીતે અમે સિક્કાઓ વાપરતા। ત્યારબાદ મને એમાંથી પ્રેરણા મળી અને અમારી બા થોડા થોડા કરી અને એક સંગ્રહ કરવાનો મેં શરૂ કર્યો। 5 પૈસા 10 પૈસા 20 પૈસા જૂના, એક નિયો, બે નિયો, એલ્યુમિનિયમના, ત્રાંબાના, પિત્તળના, જર્મના દરેકે દરેક સિક્કાઓ પ્રાપ્ત કર્યા। સૌ પ્રથમ પહેલાં ભારતના પ્રાપ્ત કર્યા, તે ત્યારબાદ બધીને સાલ પ્રમાણે ગોઠવા, ત્યાર પછી મને ઇન્ટરેસ્ટ વધારે વધ્યો, એમાં મને થોડુંક સોનામાં સુગંધ ભળી। ત્યારે લોકોને વાત કરતો કે મને અમને એક શોખ છે, તમારી પાસે હોય તો મને આપશો। તો અમારે ઉનાની બાજુમાં ઘોઘલા અને દીવ આવેલ છે 16 કિલોમીટર, ત્યાં અન્ય સીમેનો ભાઈઓ રહેતા હોય છે, એમની સાથે અમારે બહુ સારા સંબંધો હોય છે બિઝનેસની હિસાબે। તેમની સાથે અમે બધી વાર્તાલાપ કરીએ, વાત કરીએ તો એમની પાસે કંઈ પણ વિદેશથી આવતા હોય તો એમની પાસે કોઈ પણ સિક્કા બચ્યા હોય, સેન્ટ હોય, ડોલર હોય, પાઉન્ડ હોય, પેની હોય, જે કંઈ પણ બચ્યું હોય એ અમને આપતા હોય છે, એટલે મારા સંગ્રહની અંદર દરેક રીતે આ વધારો થતો। અને બાલ્યકાળથી તાલુકા શાળામાં મારો ફર્સ્ટ નંબર આવતો, દરેક સ્કૂલની અંદર હું પ્રદર્શન કરતો, પહેલાં સૌ પ્રથમ મારું તાલુકા શાળામાં નંબર આવ્યો, ત્યાર પછી હાયર સેકન્ડરીની અંદર મારો રાજ્ય કક્ષામાં પ્રથમ નંબર આવ્યો, ત્યારબાદ કોલેજ પિરિયડની અંદર યુનિવર્સિટી પણ હું ફર્સ્ટ આવ્યો, ત્યારબાદ મેં દરેક સ્કૂલ કોલેજની અંદર પ્રદર્શનો મેં શરૂ કર્યા। ત્યારે અમારા પ્રોફેસરે વાત કરી કે આટલું સારું કલેક્શન છે તમારી પાસે તો તમે દરેક સ્કૂલ કોલેજોમાં સ્પીચ આપો તો લોકોને જાણવા મળશે, જોવા મળશે અને લોકોને પ્રેરણા મળશે। આજે જે નવી પેઢી છે એને કોઈ આવા સિક્કા નોટો જોયા નથી, કે જે નાની નવી પેઢી છે એને નયા, બે નયા, 5 પૈસા 10 પૈસા જોયા નથી, તો લોકો જાણવા મળશે। દરેકે નામ સાંભળ્યું કે અમે રાણી છાપ સિક્કાઓ વાપરતા, અમે જોયેલા છે વડીલો કે તમે વાપરતા, નવી પેઢી કે અમે નામ સાંભળેલું છે, પણ મારી પાસે દરેકે દરેક કરન્સી નોટો અને સિક્કાઓ છે બ્રિટિશ પિરિયડના, મોગલ પિરિયડના અને 2000 વર્ષ પહેલાં જે સિક્કાઓ ચાલતા
એ તમામે તમામ મારી પાસે દર્શક મિત્રો તમને દરેકને મારે એમના દર્શન કરાવવા છે, મારો એક શોખ છે. ત્યારબાદ મારી પાસે વિશ્વના 202 દેશના સિક્કાઓ છે. જેમ કે ભારતની અંદર ચલણ ચાલતું નહીં, બેનિયા 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, 25 પૈસા, 50 પૈસા, રૂપિયો, એવી જ રીતે વિશ્વની અંદર ડોલર, પાઉન્ડ, સેન્ટ, જે કંઈ ચાલતું એ મારી પાસે પ્રાપ્ત થયું છે. એ દરેક દરેક દર્શક મિત્રોને બીજા એપિસોડમાં આપણે બતાવીશું. તો આજે આપણે સૌ પ્રથમ પહેલાં જોશું ભારતની ચલણી સિક્કાઓ. હવે ભારતીય નાણું એટલે કે રૂપિયાની વાત કરવામાં આવે તો જે સૌ પ્રથમ 2600 વર્ષ પહેલાં આમ તો શરૂઆત થઈ હતી, બાકી તો આર્થિક વ્યવહાર માટે લોકો પશુપાલન કે તેની આપ લે કરતા, પણ જે શરૂઆત થઈ કોઈ ચાંદીના ટુકડા કે કોઈ ધાતુના ટુકડામાં કોઈ પંચિંગ મારી, એ શરૂઆત ક્યારે થઈ અને એ કેવી રીતે થઈ, એ કઈ નાણું કે એનું કઈ તમારી પાસે છે? ભારતની અંદર સૌ પ્રથમ ઇતિહાસ છુપાયેલો છે. સૌ પ્રથમ કોઈ પણ ચાંદીના ટુકડા કરી અને પંચમારીકને સિક્કાઓ બનાવવામાં આવતા, એ સમયમાં ટંકશાળો કે મિન્ટો નથી, એ સમયની અંદર પંચમારીકને કોઈ પણ ધાતુના ટુકડા કરી અને કરવામાં આવતા. સોનાના ટુકડા કે ચાંદીના ટુકડા હોય કે ત્રાંબાના ટુકડા હોય, એ પંચમારીક સિક્કા બનાવતો. બીજી સદીથી છઠ્ઠી સદી લગી ચાલ્યા પ્રથમ રૂપિયો. હા, 2000 વર્ષ પહેલા સિક્કાઓ ચાલતા, પંચમાર્ક સમય પછીના જે સિક્કાઓ ચાલતા એ દર્શક મિત્રો તમને અહીંયા જોવા મળશે. બે હજાર વર્ષ પહેલાના સિક્કાઓ ચલણમાં હતા. આ કોના, કોઈ રાજા દ્વારા બનાવેલા કે મોગલ પ્રેરણ? અને આ છે ગુપ્તકાલીન, ગુપ્તકાલીનના સિક્કાઓ છે. ત્યાર પછી ભારતની અંદર અલગ અલગ બ્રિટિશ પિરિયડ, એ પહેલાંના મોગલ પિરિયડ, અલગ અલગ સ્ટેટ હતા. ભારતની અંદર કુલ 565 રજવાડાઓ હતા. એની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સિક્કાઓ છપાતા. કોઈ પણ નાના રજવાડા હતા તો પોતપોતાના રીતે પોતે સિક્કાઓ છાપી અને પોતાના રજવાડામાં ચલાવતા. આપણે સૌ પ્રથમ પહેલાં જોઈએ દીવ. અમારા ઉનાની બાજુમાં આવેલું છે દીવ. સૌથી વધારે વધારે ભારતની અંદર શાસન કર્યું હોય તો ફિરિંગી હોય, તો 1498 આવી અને 1962 સાલમાં વિનિમય થયા. સૌથી વધારે વધારે ભારતની અંદર શાસન કર્યું ફિરિંગીઓએ. ભારત સ્વતંત્ર થયું 1947, વિજયભાઈ 1947માં સ્વતંત્ર થયું, પણ છતાંય પણ બ્રિટિશરો 1962 લગીને ભારતની અંદર શાસન કર્યું. ત્યાર પછી એ લોકો વિનિમય થયા. એ સમયના પણ સિક્કાઓ મારી પાસે છે દર્શક મિત્રો, આપણી સમક્ષ બતાવું છું. ઇન્ડિયા પોર્ટુગલ, જેમ આપણે અહીંયા અત્યારે આપણે ભારત સ્વતંત્ર થયું 1947, તે 57 પછી ભારત સરકારે દશાંશ પદ્ધતિ અપનાવી છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો એ સમયની અંદર ફિરિંગીઓ આ રીતે સિક્કા વાપરતા. આત્યો, પાયલો, ઢીંગલો અને બાજરૂકો તરીકે પણ ચલણમાં આવતું હતું. 1498થી 1962ના સમયગાળામાં દીવ, દમણ અને ગોવાની અંદર ફિરિંગ સમયના સિક્કાઓ નાના ટાપુમાં આ ચાલતા હતા. ત્યારબાદ આપણે જોશું, આપણે ઉનાની બાજુમાં જૂનાગઢ જિલ્લો, જૂનાગઢની અંદર સિક્કાઓ દોકડા ચાલતા, એ પણ આપણી સામે દર્શક મિત્રો જોવા મળશે. જૂનાગઢની અંદર દોકડા તરીકે ચાલતા. નવાબ સાહેબ, જે નામ સાંભળ્યું છે આપણે, નવાબ સાહેબ વાપરતા. નવાબ સાહેબના સમયની અંદર ભારત સરકારની અંદર દોકડા ચાલતા હતા. સોરઠ સરકાર, દર્શક મિત્રોને બતાવો, ત્રાંબાની ધાતુના સિક્કાઓ અને દોકડા તરીકે ઓળખવામાં આવે છે. 1947 લગીન ભારતની અંદર શરૂ રહ્યા સિક્કાઓ અલગ અલગ રજવાડાની અંદર. ત્યારબાદ ભારત સ્વતંત્ર થયું 1947. 1947 પછી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાએ દરેકે દરેક રાજવાડાને એકત્રિત કરવા માટે કર્યું. તો સૌ પ્રથમ પહેલાં ભાવનગરના કુમારસિંહજી રાજાએ પહેલું રજવાડું સમર્પિત કર્યું. વિજયભાઈ 1800 એકર જમીન સમર્પિત પહેલાં કરી અને છેલ્લું કાશ્મીર રજવાડું છેલ્લે એકત્રિત કરવામાં આવેલું. દોકડા તરીકે ઓળખતા. આપણા વડીલો કહેતા કે અમે ખિસ્સામાં રાખતા અને ખિસ્સું ફાટી જતું,
એ આ સિક્કા છે વિજયભાઈ. વડીલો જે આપણે કહેતા અને દોકડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણા ભારતની અંદર બ્રિટિશ સમય આવ્યો. 1835 થી 1947ની અંદર ભારત સરકારની અંદર બ્રિટિશ સમયે રાજ્ય કર્યું. તો આપણે હવે જોશું આપણે બ્રિટિશ પીરિયડના સિક્કાઓ. તે પહેલાં જોશું આપણે ભારતની અંદર 1957થી ભારત સરકારે દશાંશ પદ્ધતિ અપનાવી એ કઈ કઈ ટંકશાળોમાં સિક્કાઓ છપાય છે. તો બોમ્બે, હૈદરાબાદ, કલકત્તા અને નોઈડા. એ તમને કેમ ખ્યાલ પડે વિજયભાઈ? તો કોઈ પણ સિક્કાની સાલની નીચે બોમ્બેની ટંકશાળ હોય તો ડાયમંડ જેવો આકાર હોય છે. ત્યારબાદ કોઈ પણ સિક્કાની સાલની નીચે સ્ટાર જેવો આકાર હોય તો સમજવાનું કે આ સિક્કાઓ હૈદરાબાદની ટંકશાળોમાં છપાયેલા છે. કોઈ પણ સિક્કાની સાલની નીચે કંઈ જ ન હોય તો સમજવાનું કે આ સિક્કાઓ કલકત્તાની ટંકશાળમાં છે. અને કોઈ પણ સિક્કાની સાલની નીચે જરાક એવું ડ્રોપ હોય તો સમજવાનું કે આ સિક્કાઓ નોઈડાની ટંકશાળોમાં છપાયેલા છે. ત્યારબાદ ઘણા સિક્કા છે ભારતની અંદર, કેનેડા, અલગ અલગ દેશની અંદર પણ ભારતના સિક્કાઓ છપાય છે અને એની નીચે એચ, સી કોઈ પણ એમનો મોનોગ્રામ મૂકવામાં આવતો હોય છે. અને ભારતની અંદર આવી લાવી અને ભારતની અંદર દરેક રાજ્યની અંદર આપી અને આપવામાં આવે છે. એ ફાઇનાન્સ મિનિસ્ટર સેક્રેટરી સાહેબ અને આદેશથી બનાવી અને દરેક જગ્યાએ આપવામાં આવે છે અને ભારતમાં ચલણ ચાલતું હોય છે. આપણી પાસે 1 રૂપિયાનો સિક્કો છે, એમની નીચે સ્ટારનો આકાર છે. તો હૈદરાબાદની ટંકશાળ આમની અંદર છે. બોમ્બેની ટંકશાળનો સિક્કો છે, ત્યાં ડ્રોપ છે ડાયમંડ જેવું. તો બોમ્બેની ટંકશાળમાં સિક્કા છપાયેલા હોય છે. ત્યારબાદ આ કોઇન્સની અંદર એચ છે, એચ સાલની નીચે એચ છપાયેલું છે. તો સમજવાનું કે આ સિક્કાઓ ભારતમાં ચલણ છે પણ ભારત બહાર છપાયેલા હોય છે. ત્યારબાદ આ સિક્કાની નીચે 1 રૂપિયાનો કોઇન્સ, સાલની નીચે કંઈ પણ મિન્ટ નથી હોતું. કોઈ પણ સાલની નીચે મિન્ટ ન હોય તો સમજવાનું કે આ સિક્કાઓ કલકત્તાની ટંકશાળોમાં છપાયેલા હોય છે. ત્યારબાદ કોઈ પણ સિક્કાની નીચે સ્ટાર જેવો આકાર હોય તો સમજવાનું કે આ સિક્કાઓ હૈદરાબાદની ટંકશાળોમાં છપાયેલા હોય છે. આપણા પૂર્વજો એક સમયે સોનાના બટનો રાખતા, ચાંદીના બટનો રાખતા, તો વિદેશની અંદર આ પ્રમાણે પણ બટનોનો ઉપયોગ કરવામાં આવતો સિક્કાનો. તો આ ક્યાંના અને આના વિશે માહિતી આપજો. છઠ્ઠા જોર્જનો સિક્કો છે અને ઢબુડી તરીકે ઓળખવામાં આવે છે. અને કહેવાય છે કાયદેસર અડધો આનો, પણ આપણે લોકો ઢબુડી કહેતા. અને જેમ અત્યારે આપણે શોખથી બટન બનાવીએ છીએ, જેમ આપણે બટન વિજયભાઈ બનાવ્યું છે, એ સમયની અંદર આપણા વડીલો પણ આમના બટન તરીકે પણ ઉપયોગ કરતા હતા. એક શોખ હતો બ્રિટિશના સિક્કાઓનો. અને અનેરો શોખ બીજો પણ હતો કે જે કોઈના પણ મેરેજ થતા એમની અંદર પણ લોકો વરરાજાના માટે લોકો પહેરાવતા હાર અને સિવાયની પણ બધી વસ્તુ બાંધેલી હોય અને એમની અંદર દરેક સિક્કાઓ ગોઠવી અને રાખતા અને પ્રાંત બાંધતા. એક શોભા હતી, તલવારની અંદર પણ સિક્કાઓ રાખતા અને આખી પ્રાંત બાંધતા, એમની અંદર પણ સિક્કાઓ રાખતા. રાણી છાપ, સાતમા એડવર્ડ, પંચમ જોર અથવા છઠ્ઠા જોરના પણ સિક્કાઓ રાખતા હતા. એક શોખ હતો. એમાં પણ અલગ અલગ પૈસાનો મોટો છે, નાનો છે, ધાતુ પણ અલગ વપરાયેલી છે. હા, આ પંચ, આ છઠ્ઠા જોરનો સિક્કો છે, આ પિત્તળ અને કોપરની ધાતુનો છે અને આ પણ છઠ્ઠા જોરનો છે, પણ અડધી ચાંદીનો રૂપાનો સિક્કો હતો. જ્યારે ભારતની અંદર પંચમ જોર બાદ ચાંદી મોંઘું થવા લાગ્યું ત્યાર પછી બ્રિટિશ પીરિયડે ચાંદીની જગ્યાએ રૂપાના પણ સિક્કાઓ ભારતમાં બના, બ્રિટિશ સમયની અંદર એના ચલણ માટે રૂપાના પણ ધાતુના સિક્કાઓ વાપરતા હતા. એટલે અડધી ચાંદીના સિક્કાઓ અને એમને ગરડીયા પૈસા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગરડીયા પૈસા તરીકે ઓળખવામાં આવે છે. નરેન્દ્રભાઈ, આ મોટા કદના સિક્કાઓ છે, તો આના વિશે જરા માહિતી આપજો. સત્તરસોની સાલના સિક્કાઓ ચાંદીના 27 ગ્રામના સિક્કાઓ હતા અને આપણે દેશી ભાષામાં રાળ તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો. બ્રિટિશ સમયના સિક્કાઓ પહેલાંના સમયના સિક્કાઓ છે કે આને આપણે રાળ તરીકે ઓળખવામાં આવે છે. 1700ની સાલના હતા એ તમને અહીંયા દર્શક મિત્રોને બતાવી શકો છો વિજયભાઈ. 27 ગ્રામના સિક્કાઓ, 2.5 તોલા ચાંદીના સિક્કાઓ,
27 ગ્રામના સિક્કાઓ હવે જે ભારતીય રિઝર્વ બેંક એટલે આરબીઆઈ આરબીઆઈ તેના દ્વારા અલગ અલગ સિક્કાઓનું જે મુદ્રીકરણ થયું તેના વિશે અને ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ પણ અનેક સિક્કાઓ અને ચલણી નોટો અસ્તિત્વમાં આવી તેના વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. જય હિન્દ. ભારત સ્વતંત્ર 1947 ફાઇનાન્સ મિનિસ્ટર સેક્રેટરી સાહેબની આદેશથી સિક્કાઓ બનાવવામાં આવે છે. પૈસો અડધો આનો, એક આના અને બે આની ઘોડાછાપ પૈસા આપણા વડીલો કહેતા કે અમે ઘોડાછાપ પૈસો વાપરતા એ અહીંયા છે. પછી બળદછાપ પૈસો કહેતા અમે, આને ઢબુડી કહેવામાં આવે છે. ઢબુડી અડધો આનો એને કહેવામાં આવે છે. અડધો આનો, એક આનો અને બે આનો ભારત સરકારે 1957 લગીન શરૂ રાખ્યા બ્રિટિશ સમયને સિક્કાઓ. 1957થી ભારત સરકારે દશાંશ પદ્ધતિ વિજયભાઈ અપનાવી કે સોનિયા પૈસા બરાબર એક રૂપિયો. એ સમયની અંદર એક નિયો ત્રાંબો અને પિત્તળની ધાતુનો અને એલ્યુમિનિયમ પણ આવ્યો હતો. ત્યારબાદ બે નિયા પૈસા જર્મન એલ્યુમિનિયમના, બે નિયા પૈસા અને ત્રણ નિયા પૈસા. ત્યારબાદ પાંચ પૈસા જર્મન, પાંચ પૈસા એલ્યુમિનિયમની ધાતુના હતા અને દસ નિયા પૈસા જર્મન પિત્તળ એલ્યુમિનિયમ અને સ્ટેનલેસ સ્ટીલમાં પણ ભારત સરકારે 10 પૈસાઓ બહાર પાડેલા હતા. ત્યારબાદ 20 નિયા પૈસા પિત્તળની ધાતુ એલ્યુમિનિયમની ધાતુના ભારત સરકારે બહાર પાડ્યા હતા. ત્યારબાદ 25 પૈસા, એ આપણે અહીંયા દર્શક મિત્રો જોવા મળશે, 25 પૈસા જર્મની ધાતુના અને સ્ટીલની ધાતુના પણ સિક્કાઓ ભારત સરકારે બહાર પાડેલા હતા 25 પૈસા. ત્યારબાદ 50 પૈસા સ્ટીલની જર્મન અને સ્ટીલની ધાતુમાં પણ ભારત સરકારે 50 પૈસા પર બહાર પાડેલા હતા. ત્યારબાદ 1 રૂપિયાના સિક્કાઓ, 1 રૂપિયાના સિક્કાઓ જર્મનની ધાતુના અને સ્ટેનલેસ સ્ટીલની ધાતુના પણ ભારત સરકારે 1 રૂપિયાના સિક્કાઓ બહાર પાડ્યા હતા. ત્યારબાદ 2 રૂપિયાના જર્મની ધાતુ અને સ્ટેનલેસ સ્ટીલના પણ સિક્કાઓ બહાર પાડ્યા હતા. ત્યારબાદ આવે છે 5 રૂપિયાના સિક્કાઓ જર્મન અને પિત્તળની ધાતુના અને 10 રૂપિયાના ડબલ ક્રોમની અંદર સિક્કાઓ બનાવવામાં આવે છે. અને ત્યારબાદ 10 રૂપિયાના સિક્કાઓ જે સૌ પ્રથમ પહેલાં ભારતના સિક્કાઓ બહાર પાડ્યા હતા મહાત્મા ગાંધી, એના જન્મ શતાબ્દી નિમિત્તે 100 વર્ષ પરિપૂર્ણ થયા 1900 અને 1970ની અંદર બહાર પાડેલા હતા. એ બિનચલણી સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. એ ચાંદીના સિક્કાઓ હતા, 10 રૂપિયા, 10 રૂપિયા અને 10 રૂપિયા. ત્યારબાદ 10 રૂપિયાના બીજા ચલણમાં સિક્કાઓ છે એ તમને અહીંયા જોવા મળશે. અને ખાસ સંગ્રાહકો, 10 રૂપિયાના સિક્કાઓ ખાસ સંગ્રાહકો અને મ્યુઝિયમ વાળવા માટે બનાવવામાં આવતા હોય છે. આ જ રીતે ભારતની અંદર આપણે કોમોડિટી સિક્કા વિશે આપણે જોશું, તે પહેલાં આપણે જોશું ભારતની અંદર 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા અને 100 રૂપિયાના પણ ભારતમાં સિક્કાઓ હતા, એને આપણે બિનચલણી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સ્મારકનો અંદર બહાર પાડવામાં આવતા હોય છે, અલગ અલગ સ્મારકના હોય છે એ સમયની અંદર ભારત સરકાર બહાર પાડતા હોય છે. ત્યાર પછી આપણે જોશું આપણે કોમોડિટી કોઇન્સ વિશે, તો એમાં સૌ પ્રથમ પહેલાં જોશું 5 પૈસા. એ 5 પૈસા 4 વસ્તુમાં બનાવેલા આવે છે. દર્શક મિત્રો આપણે જોશું ભારતની અંદર અલગ અલગ પ્રકારના સિક્કાઓ બનતા હોય છે, એમાં ખાસ સ્મારકના સિક્કાઓ બનાવવામાં આવે છે. તો સૌ પ્રથમ પહેલાં 5 નિયા પૈસાના 4 ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા હતા સ્મારકના સિક્કાઓ. ત્યારબાદ 10 પૈસાઓ, 10 પૈસાના સિક્કાઓ 10 ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 20 નિયા પૈસાના સિક્કાઓ 4 ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 25 નિયા પૈસાના સિક્કાઓ એ પણ 4 ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આવે છે 50 પૈસા. આવો વિજયભાઈ, 50 પૈસાના સિક્કાઓ ભારતની અંદર 10 ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા હતા. 1 રૂપિયાના સિક્કાઓ 26 ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આવે છે 2 રૂપિયાના સિક્કાઓ ડિઝાઇન વાળો 21-65. ત્યારબાદ 2 રૂપિયાના કોઇન્સ 21 ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 5 રૂપિયાના કોઇન્સ 5 રૂપિયાના કોઇન સૌ પ્રથમ ઇન્દિરા ગાંધીના સ્મારકમાં બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જવાહરલાલ નહેરુના એ સમયના સિક્કાઓ છે. 5 રૂપિયાના દરેકે દરેક કોમોડિટી કોઇન્સ
जर्मनी धातुना अने स्टील धातुना बनावामां आव्या हता। त्यारबाद पांच रुपया सिक्काओ पासाइट 65 डिजाइन अंदर भारत सरकार बनावेला छे। ए पहला आपणे जोशुं भारत अंदर कोमोडिटी कॉइन्स तरीके अमने ओळखवामां आवे छे। 10 रुपयाना कॉइन्स कोमोडिटी कॉइन्स तरीके अहींया ओळखवामां आवे छे।